હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઓલ સ્ટડી સફર પ્લેટફોર્મ વિદ્યાર્થી મિત્રો ઇલેવન્થ કેમિસ્ટ્રી આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો વિભાગ એ અને વિભાગ બીના આઈએમપી ક્વેશ્ચનના વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર અવેલેબલ છે માટે જો તમે નથી જોયા તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જે તમારે જોઈ લેવાના છે આજના વિડીયોની અંદર આપણે વિભાગ સી માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિથ સોલ્યુશન અહીંયા જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ચલો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન પરંતુ એની પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો ને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો તો ચલો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર વન ટુ થ્રી અને ફોરના વિભાગ સી રિલેટેડ જેટલા પણ આઈએપી ક્વેશ્ચન છે એનું સોલ્યુશન અહીંયા આપણે જોઈ શકો છો તમે સ્ક્રીન પર કે વિભાગ સી છે જેની અંદર પ્રત્યેક ક્વેશ્ચન ત્રણ માર્ક્સનો હોય છે અહીંયા આપણે લખ્યું જ છે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકના ત્રણ ગુણ છે તો અહીંયા બેટા આપણે ત્રણ માર્ક્સનો ક્વેશ્ચન તમે કોઈ પણ ક્વેશ્ચન લખો છો એના તમને વિભાગ ત્રણ માર્ક્સ મળી શકે છે તો અહીંયા એક પછી એક ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન છે કે મિશ્રણ અને તેના પ્રકારો વિશે જણાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સૌ પ્રથમ તો મિશ્રણની ડેફિનેશન લખીશું એના ઉદાહરણ આપીશું ત્યારબાદ મિશ્રણના જે બે પ્રકારો છે સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ તે સમાંગ અને વિષમાંગ બંને મિશ્રણની જે ડેફિનેશન આપવાની છે અને એના પણ એક્ઝામ્પલ લખવાના થાય તો અહીંયા આપણે તમે જોઈ શકો છો અહીંયા આન્સર આપેલો જ છે એ આન્સર તમારે બહુ સારી રીતે સમજીને તૈયાર કરી દેવાનો છે અહીંયા આપણે આખા ક્વેશ્ચન છે એ અહીંયા સોલ્વ કરીશું નહીં કેમ કે પછી ટાઈમ બહુ જશે તો અહીંયા આટલું આપણે ત્રણ માર્ક્સની અંદર મિશ્રણની અંદર લખવાનું

સંસ્થાનિક છે એની સાપેક્ષે બીજા તત્વોનું દળ નક્કી કરવાનું છે એ બધું જ અહીંયા આપણે ડિટેલની અંદર લખેલું છે જે તમારે આન્સરની અંદર લખવાનું થાય આ જે ક્વેશ્ચન છે એ યુનિટ નંબર ટુ એટોમિક સ્ટ્રક્ચરનો ક્વેશ્ચન છે અગાઉ જે ક્વેશ્ચન હતો એ બધા યુનિટ નંબર વનનો ક્વેશ્ચન હતો તો આ રીતે આપણે અહીંયાથી તમને યુનિટ વન ટુ થ્રી અને ફોર ચારે ચાર યુનિટના આઈએમપી ક્વેશ્ચન તમને મળી જશે આ એક પેપર જ છે એવું સમજી લો જેની અંદરથી તમારે ક્વેશ્ચન નીકળશે બીજી વાત કે ઘણા સ્ટુડન્ટ્સને એવી કોમેન્ટ હોય છે કે મેમ અમે આટલું કરી દઈશું તો અમને કેટલા માર્ક્સ આવશે તો બેટા એ શ્યોર ના કહી શકાય કે તમને કેટલા માર્ક્સ આવશે કેટલા માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે એના પર ડિપેન્ડ છે હા તમે આ ક્વેશ્ચન કરો છો તો એની અંદરથી ક્વેશ્ચન શ્યોર હશે પણ કેટલા માર્ક્સ આવશે એ શ્યોર કહી શકાય નહીં કેમ કે તમે કેવું લખો છો તમને કેવા માર્ક્સ સ્કૂલમાંથી મળે છે એના પર ડિપેન્ડ છે તમે સારી રીતે લખીને આવો છો તમારી રાઇટિંગ સારી છે તો તમને સારા માર્ક્સ મળી શકે છે પણ જો તમે ક્વેશ્ચન સારી રીતે નથી અટેન્ડ કર્યો તો પછી માર્ક્સ ત્યાં કટ પણ થઈ શકે એટલે એવું શ્યોર ના કહી શકે કે કેટલા માર્ક્સ આવશે પણ આ ક્વેશ્ચન છે એ એક્ઝામની અંદર પૂછાશે જરૂર ઓકે તો અહીંયા આપણે પરમાણીય દળ છે એને આ રીતે સમજાવાનું છે પોઈન્ટ વાઈઝ તમારે ક્વેશ્ચન લખવાનો છે ત્રણ માર્ક્સનો ક્વેશ્ચન હોય તો તમારે છ એક મુદ્દા તો લખવા જ પડે આપણે અહીંયા બધું સમજાયું છે જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશન કે આલ્ફા કણ પ્રકીરણ પ્રયોગ વર્ણવો તો રૂથરફોડનો આપણો આલ્ફા કણ પ્રકીરણનો પ્રયોગ છે એને સમજાવવાનો છે અહીંયા આપણે સોનાના વરખની જે આકૃતિ છે અહીંયા આ રીતે આકૃતિ ડ્રો કરીશું આલ્ફા કણોનો સ્ત્રોત છે જેની આપણે આલ્ જ્યાંથી આલ્ફા કણોનો મારો પ્લેટ પર થાય છે અને સામે સોનાનો વરખ અને ફોટોગ્રાફિક પ્લેટ છે એ બધું જ આપણે આકૃતિ દોરી અને બધું લખાણ સ્વરૂપે સમજાવવું પડે જે અહીંયા આપણે તમને સમજાયું છે જે તમે જોઈ શકો છો એના પછી નેક્સ્ટ જુઓ તમે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આપબાઉનો સિદ્ધાંત ઉદાહરણ સહિત સમજાવો તો અહીંયા આ બાઉનો સિદ્ધાંત લખવાનો છે અને પછી એક્ઝામ્પલ આપવાનું છે અને સમજાવવાનું છે આપબાઉનો સિદ્ધાંત આપણને ક્યાં ઉપયોગી છે ઇલેક્ટ્રોનિય રચનાની અંદર આપબાઉ હુંડ અને પૌલીના નિષેધનો નિયમ આ ત્રણે ત્રણ નિયમ આપણે ઇલેક્ટ્રોનિક કન્ફ્યુગ્રેશનની અંદર ઉપયોગમાં લઈએ છીએ તો જો અહીંયા આપણને સિદ્ધાંતની અંદર લખ્યું જ છે અહીંયા કે ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઊર્જાના ક્રમમાં ભરાય છે અથવા બીજી રીતે લખવું હોય તો કે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઊર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે અને એના પછી કક્ષકો ભરવાનો ક્રમ આપેલો છે જે અહીંયા તમે જોઈ શકો છો કે શક્તિ સ્તરના આધારે કક્ષકો ભરાય છે આવું કોણ કહે છે આપબાઉનો સિદ્ધાંત કે છે જે અહીંયા આપણે લખ્યું છે અને એના પછી પોટેશિયમનું એક્ઝામ્પલ આપ્યું છે એની ઇલેક્ટ્રોનિય રચના લખીને ઓકે એના પછી બેટા જોઈએ નેક્સ્ટ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આકૃતિ પણ દોરી છે તમે નથી દોરતા તો પણ કોઈ વાંધો નથી પણ દોરો છો તો બેટર છે તમને પૂરા માર્ક્સ મળી શકે છે આ આકૃતિ છે એ શું દર્શાવે છે તો શક્તિ સ્તરના આધારે ઇલેક્ટ્રોન કઈ રીતે કક્ષકમાં ગોઠવાય છે એ દર્શાવે છે સૌ પ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાય છે પછી જેમ જેમ ઉર્જા વધે છે એમ ઇલેક્ટ્રોન છે એ કક્ષકની અંદર ભરાય છે ઓકે અહીંયા એના પછી તમે જોઈ શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આવર્ત કોષ્ટકના એસ વિભાગના તત્વો વિશે લખો તો અહીંયા આપણે જોઈએ છે કે પહેલાં તો એસ વિભાગના તત્વો કોને કહેશો તમે તો એસ વિભાગના તત્વો એને કહેવાય કે જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન કક્ષકમાં ભરાય તેમને એસ વિભાગના તત્વો કહે છે આપણે જે લખવાનું છે કે એસ વિભાગના તત્વો આ રીતે બને છે બીજી વાત

કેસ વિભાગના સમૂહ છે એની લાક્ષણિકતાઓ શું છે તો અહીંયા એની જે લાક્ષણિકતાઓ છે એ આપણે લખવાની છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણને કીધું છે કે એક જ સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું ફેરફાર થાય છે એ સમજાવવાનું છે તો અહીંયા આપણે સમજાવી દીધું છે જે તમારે સારી રીતે નોટ કરી લેવાનું છે ગ્રાફ સાથે આપણે અહીંયા સમજાયું છે આ ક્વેશ્ચન છે એ તમારે જોઈ લેવાના છે અને તમારે તમારી રીતે મટીરિયલ બનાવવું છે તો એની અંદર લખીને પણ તમે તૈયાર કરી શકો છો અને તમને એમ થાય કે ના અમને અહીંયાથી નથી સમજવું અમારે બુકમાંથી કરવું છે તો તમે આપણી જે એનસીઆરટીની બુક છે એની અંદરથી ક્વેશન ટીક કરી દો અને પછી તૈયાર કરી શકો છો જે રીતે તમને યોગ્ય લાગે છે એ રીતે તમે તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે સમજાવી દીધું છે એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તમારે સ્ક્રીનશોટ લેવાનો છે તો તમે લઈ લો એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશન કે સીઓ થ્રી માઇનસ ટુ અને એચ એનઓ થ્રીના પરમાણુ ઉપર ફોર્મલ ચાર્જ દર્શાવતા બંધારણ નક્કી કરો તો સીઓ થ્રી માઇનસ ટુ એટલે કયો આયન બેટા કાર્બોનેટ આયન તો કાર્બોનેટ આયનની અંદર આપણે અને એચ એન થ્રી એટલે કે નાઇટ્રિક એસિડ બંનેની અંદર શું કરવાના છે ફોર્મલ ચાર્જ એના બંધારણ સાથે દર્શાવવાનો છે કે કયા તત્વ ઉપર કેટલો ચાર્જ છે અહીંયા આપણે સમજાયું છે એની અંદર ફોર્મલ ચાર્જનું તમારે ઇક્વેશન પણ લખવાનું થાય અને એના પછી ડિટેલની અંદર સમજાવવાનું છે બંનેની અંદર કાર્બોનેટ આયન અને નાઇટ્રિક એસિડ બંનેની અંદર તો અહીંયા આપણે સમજાવી દીધું છે અહીંયા તમારે આ રીતે બંધારણ દોરી અને એને ડિટેલની અંદર સમજાવવું પડે કે ઓક્સિજન છે નાઇટ્રિક એસિડની અંદર તો ઓક્સિજન ઉપર શું ફોર્મલ ચાર્જ છે એની અંદર પાછા બે ઓક્સિજન ત્રણ છે તો ત્રણેય ઉપર ફોર્મલ ચાર્જ અલગ અલગ હોઈ શકે છે જે તમારે ડિટેલની અંદર સમજાવવું પડે અને એના પછી તમારે આ રીતે એનું એક્ઝામ્પલ છે એને આ રીતે બંધારણ દોરીને સમજાવવાનું છે એના પછીનો નેક્સ્ટ ક્વેશન છે કે નીચેના મિશ્રણમાં રહેલા દરેક ઘટક તત્વોના મોલ અંશ ગણો યાની કે આપણા યુનિટ નંબર વનનો ક્વેશ્ચન છે એની અંદર મોલ અંશ શોધવાના છે તો અહીંયા આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરીશું કે મોલ કઈ રીતે શોધીશું તો આપણને ખબર છે મોલનું સૂત્ર શું છે મોલ બરાબર વજન અપોન આણવીય દળ બંને માટે ઇથેનોલ અને પાણી બંને માટે આપણે મોલ શોધવાના છે અને મોલ આપણને ખબર છે કે કોઈ પણ સંયોજનની અંદર રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય વન થાય છે તો એ આપણે એના ઉપરથી આપણે મોલ અંશ શોધવાના છે મોલ અંશના સૂત્રો ઉપરથી કે ઉપર જે તે ઘટકના મોલ અપન કુલ મોલ એટલે આપણને મોલ અંશ મળી જાય છે એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નિર્દેશો કે આપેલ જે તત્વો છે એની અંદર કેટલા કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જે આપણે સમજાવવાનું છે જેમ કે ફોસ્ફોરસ સિલિકોન ક્રોમિયમ આયર્ન અને ક્રિપ્ટોન એ બધા જ તત્વોની અંદર કેટલા કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ તમારે સમજાવવાનું છે જે આપણે અહીંયા સમજાવી દીધું છે તમે જોઈ શકો છો જેમ કે ફોસ્ફોરસ છે તો એ કયા સમૂહનું તત્વ છે પંદરમાં સમૂહનું એટલે એની અંદર ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન સિલિકોનની અંદર બે અયુગમિત ઇલેક્ટ્રોન હશે એના પછી આપણે વાત કરીએ ક્રોમિયમ તો ક્રોમિયમની અંદર મેક્ઝિમમ કેટલા છ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે આયર્ન એફીની અંદર કેટલા અયુગમિત ઇલેક્ટ્રોન હશે તો કે ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે અને ક્રિપ્ટોનની અંદર એક પણ અયુક્મિત ઇલેક્ટ્રોન હોતો નથી કેમકે નોબલ ગેસીસ છે નિષ્ક્રિય વાયુ છે અઢારમાં સમૂહનું તત્વ છે માટે લાસ્ટની અંદર આપણે આ રીતે લખી દેવાનું છે કે ફોસ્ફરસની અંદર ત્રણ સિલિકોનમાં બે ક્રોમિયમની અંદર મેક્ઝિમમ છ આયર્નની અંદર ચાર અને ક્રિપ્ટોનની અંદર ઝીરો અયુગમિત ઇલેક્ટ્રોન હોય છે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જે પણ આઈએમપી છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું તેનું મૂલ્ય ધન અને ઋણ ક્યારે હોય છે જે આપણે અહીંયા સમજાવવાનું છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની પહેલાં તો ડેફિનેશન લખવાની થાય અહીંયા આપણે ડેફિનેશન લખીશું કે જ્યારે વાયુમય તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ ઋણાયન બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને શું કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે તો અહીંયા આપણે લખ્યું છે કે સપોઝ કોઈ તત્વ છે એક્સ કોમન ધારી લીધું છે જે એક ઇલેક્ટ્રોન મેળવે છે એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે એના પછી આપણે સમજાવાનું છે અને એક્ઝામ્પલ આપીને નેક્સ્ટ છે કે સીઓ એટલે કે કાર્બન મોનોક્સાઇડ અણુની લુઈસ બિંદુ રચના લખો તો અહીંયા આપણે સૌપ્રથમ પ્રથમ તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીશું ઓક્સિજનની ઇલેક્ટ્રોનીય રચના લખીશું બંનેના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન નક્કી કરીશું અને પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે સ્ટેપ ફોલો કરીને લુઈસ બિંદુ રચના લખવાની થાય ઓકે એના પછી અહીંયા નેક્સ્ટ તમે જોઈ શકો છો કે એનું આપણે બંધારણ દર્શાવ્યું છે કે કાર્બન મોનોક્સાઇડ છે તો એની અંદર કાર્બન ઓક્સિજન વચ્ચે કેટલા બંધ હશે કાર્બન બંધ ઓક્સિજન વચ્ચે ત્રણ બંધ ટ્રિપલ બંધ જોવા મળે છે એ અહીંયા આપણે દર્શાવ્યું છે તો અહીંયા આપણો જે વિભાગ સી છે એના ક્વેશ્ચનનું પણ સોલ્યુશન બેટા કમ્પ્લીટ થાય છે અહીંયા બધા જ ક્વેશ્ચન છે એ તમને ડિટેલની અંદર ના સમજાવવાનું રીઝન એક જ છે કેમ કે જો આપણે ડિટેલની અંદર ડિસ્કસ કરીએ તો પછી વિડીયો બે કલાકનો થઈ જાય જે ટાઈમ બહુ જ છે અને સ્ટુડન્ટ્સ બોરિંગ પણ થતા હોય છે માટે અહીંયાથી તમારે ક્વેશ્ચન જોઈ લેવાના છે તમને મોબાઈલની અંદર નથી ખ્યાલ આવતો કે તમને નથી મજા આવતી તો તમે બુકની અંદર ટીક કરી શકો છો પરંતુ અહીંયા જે ક્વેશ્ચન આપવામાં આવે છે બધા જ અગત્યના છે અને એ ક્વેશ્ચનની અંદરથી તમારે એક્ઝામની અંદર ક્વેશ્ચન હશે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ ચલો થેન્ક્સ ફોર વોચિંગ મળીશું નેક્સ્ટ વિભાગ ડીના ક્વેશ્ચનનું સોલ્યુશન લઈને ચલો બાય